नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन में हूँ प्रदीप सवाणी आप सर्व विद्यार्थीनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे अत्यार सुधी गरीबीना त्रण कारणों जोया, ऐतिहासिक, ग्रामीण गरीबी, आर्थिक गरीबी। हवे आपणे चौथा कारणनी वात करवानी छे। परंतु मित्रों, तमे हजी सुधी अमारी चेनल सब्सक्राइब नथी करी तो आजे ज सब्सक्राइब करो अने बाजूमां जे बेल आइकन आपवामां आवेलो छे ए बेल आइकन पर प्रेस करो के जेथी अमारा द्वारा जे वीडियो मूकवामां आवे, जे लेक्चर रजू करवामां आवे तेनी माहिती तमारा सुधी त्वरित धोरणे प्राप्त थाय। अने मित्रों, दरेक धोरणना दरेक विषयना वीडियो मेळववा माटे अमारी चेनलमां प्लेलिस्टमां जवानुं छे, के प्लेलिस्टमां जईने तमे दरेक विषयना वीडियो मेळवी शको छो। अने आ वीडियोनी माहिती તમે તમારા મિત્રો, સગા સંબંધી અને ભાઈ બહેનને પણ આપો કે જેથી તેમને અભ્યાસ કરવામાં મદદરૂપ બને। તો મિત્રો, આપણે હવે વાત કરવાની છે ચોથા કારણની। કયા કારણની વાત કરવાની? ચોથા કારણની। ત્રણ કારણ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ અને ખૂબ જ ડિટેલમાં ભણ્યા છીએ। ચોથું કારણ છે સામાજિક કારણો, કે સામાજિક કારણોથી ગરીબીમાં વધારો થાય છે। તો હવે પ્રશ્ન આપણને એ થાય, સામાજિક કારણો હશે કેવા કે જેનાથી ગરીબી વધે? તો એ આપણે જોઈએ। હવે સામાજિક કારણો, તેમાં પહેલું છે શિક્ષણનું નીચું સ્તર। મેઇન વાત આવી મિત્રો, કે જ્યાં શિક્ષણ નીચું હોય ત્યાં બેરોજગારી જોવા મળે। ને ખ્યાલ છે આપણને, બેરોજગારી હોય એટલે ગરીબી હોય પહેલેથી જ આવી જાય। ભાઈ તું બેરોજગારી ત્યાં છો તો ખમ, હું આવું જ છું, પાછળ જ છું તારી, એમ પીછો કરતા કરતા ગરીબી ત્યાં પહોંચે છે। એટલે કીધું શિક્ષણનું નીચું સ્તર। તો શિક્ષણની અંદર વાત કરીએ તો કહે છે કે ભારતમાં ગરીબો માટે એક મહત્વનું કારણ છે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ઉણપ, ખામી જોવા મળે છે। શું જોવા મળે છે? ખામી। શેની શેની ખામી જોવા મળે છે? તો કહે છે શિક્ષણની ખામી જોવા મળે છે, બીજું કીધું તાલીમની ખામી જોવા મળે છે, અને ત્રીજું કીધું કૌશલ્યની ખામી જોવા મળે, ઉણપ જોવા મળે। અને તેના કારણે કયા કારણોની વાત કરી મિત્રો? આ જે ત્રણેય વસ્તુ છે, શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય છે, તેના કારણે અહીંયા શું જોવા મળશે? ગરીબી જોવા મળે છે। તો ગરીબી વધવા પાછળ આ ત્રણ કારણો પણ જવાબદાર ગણવામાં આવે। આગળ મિત્રો વાત કરીએ તો કહે છે કે શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં, શું કીધું અહીંયા, શિક્ષણનું સ્તર કેવું છે? નીચું છે। નીચું હોવાથી ગ્રામીણ ક્ષેત્રમાં, એમાં પણ કૃષિ ક્ષેત્રે, ગ્રામીણ ક્ષેત્રની તો વાત કરવાની, પરંતુ એમાં પણ કૃષિ ક્ષેત્રે જે નવી ટેકનોલોજી આવે છે, નવી ખેત ઉત્પાદન પદ્ધતિઓ આવે છે, સંશોધનો થાય છે, એ વેચાણ માટે, હવે ઉત્પાદન થાય છે આપણું, તો આ જે ઉત્પાદન થયું એના વેચાણ માટે જે બજારો જોઈએ, એ બજારોનો લાભ મળતો નથી। તો શિક્ષણનું પ્રમાણ નીચું હોય તો એના ઘણા બધા ગેરલાભો છે, ઘણી બધી અસર થાય। પહેલું એવું કીધું કે ખેતી ક્ષેત્રે જે ટેકનોલોજી આવે તેનો લાભ લઈ શકતા નથી। બીજું કીધું નવી જે ખેત ઉત્પાદન પદ્ધતિ આવે તેનો અમલ કરી શકતા નથી। પછી કીધું કે ખેતી ક્ષેત્રે જે સંશોધન થાય છે તેનો આપણે લાભ ઉઠાવી શકતા નથી। હવે એવું કહે છે કે ખેતી ક્ષેત્રે આપણે જે ઉત્પાદન કરીએ છીએ એ વેચવા માટે આપણે બજારની જરૂર છે, પરંતુ શિક્ષણનું પ્રમાણ નીચું છે, શિક્ષણ છે નહીં, અભણ છે, એ તો આ વસ્તુનું જે ઉત્પાદન થાય એ વેચવા માટે આપણે બજારનો લાભ પણ મેળવી શકતા નથી। એટલે ટોટલી આપણે તો નુકસાન જ જાય છે। ક્યારે નુકસાની જાય? જ્યારે શિક્ષણનું પ્રમાણ કેવું હોય? નીચું હોય ત્યારે। આના પરિણામે ખેતી ક્ષેત્રે એક હેક્ટર દીઠ અને શ્રમિક દીઠ ઉત્પાદકતા કેવી જોવા મળે છે? નીચી જોવા મળે, અને ખેડૂતોની આવક પણ કેવી થાય? નીચી જોવા મળે, એટલે કે ઓછી જોવા મળે। એટલે કીધું
कि जो शिक्षण प्रमाण नीचू हो स्तर नीचू हो तो तमे नवी टेक्नोलॉजी लाभ नहीं लई शको, नवी खेत उत्पादन पद्धति लाभ नहीं लई शको, संशोधन करेलू जे खेती क्षेत्र एनो लाभ नहीं मळे, बजारनो लाभ पण प्राप्त थशे नहीं। आ बधा वस्तुनो लाभ नहीं मळे तो जे उत्पादन छे ए उत्पादन आपणे मेळवी तो नहीं शकीए, परंतु साथे साथ एमांथी जे आवक थशे ए आवक पण ओछी जोवा मळे। क्यारे? ज्यारे शिक्षण प्रमाण केवुं होय नीचू होय त्यारे। एमां खास करीने वात करी ग्राम्य विस्तारमां, के ग्राम्य विस्तारनी अंदर जे शिक्षण आपवामां आवे छे एनुं स्तर हमेशा नीचू जोवा मळे, अने नीचा स्तरने कारणे गरीबीमां वधारो थाय छे। आगळ वात करीए तो कहे छे कि शिक्षणना नीचा स्तरने कारणे ગામડાઓમાં, કઈ જગ્યાની વાત કરી? ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની જે તકો છે એ ઓછી મળે છે। ફરીવાર, નીચા શિક્ષણને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો કેવી મળે છે? એ ઓછી જોવા મળે છે। જો એને શિક્ષણ પ્રાપ્ત કરેલું હશે તો કોઈક ને કોઈક જગ્યાએ જઈને રોજગારી મેળવી લેશે, પરંતુ અહીંયા વ્યક્તિ તો અભણ છે, એનામાં શિક્ષણ નથી, એટલે કોઈ પણ જગ્યાએથી તે રોજગારી મેળવી શકે નહીં, અને રોજગારી ન મળવાને કારણે એ વ્યક્તિનો ગરીબીમાં સમાવેશ થાય છે। ત્યાર પછી વાત કરી લૈંગિક અસમાનતા, છેની વાત કરી મિત્રો, લૈંગિક અસમાનતા। આપણે વાત કરીએ ને સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ, જાતિ પ્રમાણ, આ બધું ભણશું મિત્રો જે આપણે, તો કહે છે કે લૈંગિક અસમાનતાને કારણે પણ ગરીબીમાં વધારો થાય છે। તો કહે છે કે ભારતમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે, શેની વાત કરી? સ્ત્રી અને પુરુષો વચ્ચે અસમાનતા જોવા મળે છે। શરૂઆતથી જ અસમાનતા જોવા મળે કે આપણા સમાજની અંદર જેટલું મહત્ત્વ પુરુષોને આપવામાં આવે છે એટલું મહત્ત્વ સ્ત્રીને આપવામાં આવતું નથી, જેટલો દરજ્જો પુરુષોને આપવામાં આવે છે એટલો દરજ્જો સ્ત્રીઓને આપવામાં આવતો નથી। એટલે કીધું કે શરૂઆતથી જ સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતા જોવા મળે છે, એટલે કે સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે, જેટલું ધ્યાન આપણે પુરુષો પ્રત્યે આપીએ છીએ એટલું ધ્યાન આપણે સ્ત્રીઓ પ્રત્યે આપતા નથી। એટલે કીધું અહીંયા સ્વાસ્થ્ય પ્રત્યે સ્ત્રીઓ માટે, કોના માટેની વાત કરી? સ્ત્રીઓ માટે જે સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ એ આપણે આપતા નથી। પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ જોવા મળે છે, ઓછું વજન જોવા મળે છે, અને નબળાઈનું પ્રમાણ વધુ જોવા મળે છે। કે જો એના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવામાં આવે તો કુપોષણ ન જોવા મળે, એની ખામી ન જોવા મળે, સ્ત્રીઓની અંદર વજન માપસર જોવા મળે, એમની અંદર નબળાઈ પણ જોવા મળે નહીં। પરંતુ આપણે તો સ્ત્રી પ્રત્યે ધ્યાન નથી આપતા, એટલે કે એના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપતા નથી। આગળ વાત કરીએ તો કહે છે કે જેના પરિણામે હવે તમે સ્ત્રીઓને સાર સંભાળ નથી લેતા, સ્ત્રીઓ પ્રત્યે તમે દેખરેખ નથી રાખતા, સ્ત્રીઓને મહત્વ નથી આપતા, સ્વાસ્થ્ય પ્રત્યે તમે ગંભીરતાથી નથી રહેતા, તો તેના પરિણામે પ્રસૂતિ સમયે માતા, શેની વાત કરી? કે પ્રસૂતિ સમયે માતા મૃત્યુ પામે છે, કે જે મૃત્યુ થવાનો જે દર છે એ ઊંચો જોવા મળે। કેમ? કારણ કે સ્ત્રીઓમાં કંઈક ને કંઈક ખામી રહેલી હોય છે, કારણ કે આપણે એને પહેલેથી જ તેના પ્રત્યે કોઈ સાર સંભાળ લીધી નથી, એટલે જ્યારે એના પ્રસૂતિનો સમય આવે ત્યારે માતાના મૃત્યુ થવાનો જે દર છે એ ઊંચો જોવા મળે। તેમજ જે નવું જન્મ લે છે બાળક, એ નવું જન્મતું બાળકની અંદર પણ સ્વાસ્થ્યમાં ઘટાડો થાય, એમાં પણ કંઈક ને કંઈક ખામી જોવા મળે છે। ઘણીવાર આપણે કહીએ ને વારસાગત અમુક રોગો આવતા હોય, અમુક લક્ષણો વારસાગત આવે, તમારે SSની અંદર આપણે 10મા ધોરણની અંદર ભણી ગયા કે વારસામાં આપણને વસ્તુ મળે, કહીએ ને વારસાની અંદર શું મળે? વસ્તુ। તેમ અહીંયા પણ માતાની અંદર અમુક પ્રકારના રોગો હોય તો એ સંતાનને પ્રાપ્ત થતા હોય, માતાની અંદર નબળાઈઓ છે તો જે નવું બાળક જન્મ લે છે તેના સ્વાસ્થ્યમાં પણ નબળાઈ જોવા મળે છે, જેથી અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ
શેની વાત કરી કે ભારતની જે વસ્તી છે એ ભારતની વસ્તીમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? અડધાથી પણ ઓછું છે. કોની કમ્પેરિઝનની વાત કરી અહીંયા? પુરુષોની. કે સ્ત્રીઓની સરખામણી પુરુષો સાથે કરી તો કહે છે કે સ્ત્રીઓની જે સંખ્યા છે એ કેટલી જોવા મળે છે? અડધાથી પણ ઓછી જોવા મળે છે. તો મિત્રો, આપણે આ વાત કરી હતી સામાજિક કારણોની, કે એવા સામાજિક કારણો કે જેના દ્વારા ગરીબીમાં વધારો થાય છે. આભાર વિદ્યાર્થી મિત્રો.